પાર્વતીજી શંકરના અર્ધાંગના છે. શંકર અને નારાયણનું બ્રહ્મરૂપે કરીને પ્રાપ્ત એકાત્મપણું છે. શંકરને ભગવાન પ્રત્યે અનન્ય ભાવ છે, એને કારણે પાર્વતીજીને પણ ભગવાન પ્રત્યે ખૂબ જ લાગણી છે. પાર્વતીજીને ભગવાન પ્રત્યે કેટલી લાગણી છે તે વિશેનો પ્રસંગ છે. નીલકંઠવર્ણી વનમાં ફરતા ફરતા હરદ્વાર તીર્થક્ષેત્રમાં આવ્યા. ત્યાં ગંગાજી વહે છે. ત્યાં એક મોટો પર્વત દેખાય છે. ગંગાજીનો ઘાટ બાંધેલો છે. ત્યાં શિવજીનું મોટું મંદિર છે. નીલકંઠવર્ણીએ ત્યાં જઈ ગંગાજીમાં સ્નાન કર્યું. પછી કિનારે એક વૃક્ષ નીચે બેઠા. આ એ જ સ્થાન છે જ્યાં દર 12 વર્ષે કુંભનો મોટો મેળો ભરાય છે અને દર 6 વર્ષે અર્ધકુંભી મેળો ભરાય છે. તેમાં દરેક સંપ્રદાયના લોકો લાખોની સંખ્યામાં ભેળા થાય છે. આ પવિત્ર સ્થાને શિવજી બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને વર્ણી પાસે આવીને નમસ્કાર કરી પ્રભુનો હાથ પકડી પોતાના સ્થાનકે લઈ ગયા. ઉતારો આપ્યો, નામ પૂછ્યું. વર્ણી કહ્યું, મારું નામ નીલકંઠ વર્ણી, તીર્થ કરવા નીકળ્યો છું અને અહીંથી શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા જાઉં છું. ત્યારે બ્રાહ્મણ રૂપી શિવજીએ કહ્યું, અરે તમે પોતે તો સાક્ષાત ઈશ્વર છો અને મને દર્શન આપવા અહીં પધાર્યા છો. હું બ્રહ્મપુત્ર છું. મારા હાથે રસોઈ બનાવી તમને જમાડવાની મારી ઈચ્છા છે. એટલામાં સતી પાર્વતી ત્યાં આવ્યા. સ્વયં શિવજીને રસોઈ બનાવતા જોઈ નવાઈ પામ્યા, પણ શિવજીના રહસ્યને પામ્યા નહીં. નક્કી કંઈક ભેદ હશે તેમ માની તરત સ્વાદિષ્ટ રસોઈ બનાવી વર્ણીને જમાડ્યા. જમતા જમતા સર્વ વાત જાણતા હોવા છતાં વર્ણીએ પૂછ્યું, સતી સાચું કહો તો તમે ને આ બ્રાહ્મણ કોણ છો, સાચું કહો. ત્યારે પાર્વતીજી હસતા હસતા કહ્યું, તમે અમને જાણો છો છતાં પૂછો છો? આ શિવજી અને હું પાર્વતી. શિવજી પૂર્વે આ સ્થાને તપ કર્યું હતું, તેથી તો આ સ્થાનકનું નામ હરદ્વાર પડ્યું છે. બંનેના હાથનું ભાવતું ભોજન આરોગી વર્ણીને પતિ પત્નીએ બ્રાહ્મણ સ્વરૂપે કહ્યું, આપના દર્શન ઘણા યુગના પુણ્ય કરીને થયા છે. પછી વર્ણીની પૂજા કરી આરતી પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. આમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પાર્વતીજીને પણ પૂજ્યપણે માનવા આવી આજ્ઞા કરી. પોતાના આશ્રિતોને પાર્વતીજી માટે પૂજ્ય ભાવ રખાવ્યો. બ્રહ્મા વિષ્ણુ સૌ કોઈ પૂજે
થી સહુ દેવ પૂજાયા, શક્તિ થી સહુ દેવ પૂજાયા, શક્તિહીન પુતળા જેવામાં, શક્તિહીન પુતળા જેવા માના હોય તો દુનિયા ક્યાંથી, માના હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરામાં, માના સ્થાન અનેરામાં, આનંદ આનંદ કરું આરતી પાર્વતીજીની સે ભવના ફેરામાં, ટળી જાય ભવના ફેરામાં, મુક્તાનંદ સૌ કોઈ ભજતા, મુક્તાનંદ સૌ કોઈ ભજતા, સુખ શાંતિ બસલેવામાં, સુખ શાંતિ બસલેવામાં,